સમાચાર વિગતવાર જોઈએ. ધોરાજીના જાંજમેર ગામે સગીરા ગુમ થવાનો મામલો પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. બે શખ્સો સામે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. સ્કૂલેથી ઘરે દીકરી ન પહોંચતા ખેડૂત પરિવાર ચિંતિત થયો હતો. બાળકીના દાદી પિતાએ ઝેરી દવા પીધી હતી. ગુમ દીકરી બાદમાં સાંજે ઘરે પરત ફરી હતી તો સમગ્ર ઘટનામાં દાદીનું મોત નિપજ્યું હતું. આરોપીઓને પકડવા પરિવારજનોએ માંગ કરી હતી. દીકરીને ભગાડી ગયાનો આક્ષેપ થઈ રહ્યો છે. ઘટનામાં એક આરોપી નાસી છૂટ્યો હતો, જેને પોલીસે પકડી પાડ્યો છે. કુલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વાંધુતે સમાચાર હતા વિક્રમસિંહ ફોનલાઈન પર. વિક્રમસિંહ, ધોરાજીના જાંજમીર ગામે સગીરા ગુમ થવાનો મામલો પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે, શું વિગતો? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ધોરાજી તાલુકાના જાંજમીર ગામમાં થોડા દિવસ પહેલા એક પટેલ ખેડૂત પરિવારની દીકરી સ્કૂલેથી ઘરે ન પહોંચતા ચિંતિત થયા હતા. ત્યારે સવારથી સાંજ સુધી દીકરી પરત ન આવેલ, મોડી સાંજે પરત દીકરી આવી હતી. ત્યારે બાળકીના દાદાએ તેમજ પિતાએ ઝેરી દવા ગટગટાવી હતી અને ત્યારે જાંજમીર ગામમાં દાદીમાનું મૃત્યુ થવાથી જાંજમીર ગામમાં રોષ જોવા મળ્યો હતો અને ગામ આખું બંધ જોવા મળ્યું. ત્યારે પરિવારજનોને બાળકો બાળકીને આરોપીને પકડવા માટેની માંગ કરી હતી. ત્યારે ધોરાજીના ધારાસભ્ય અને પોલીસ પરિવારજનો ન્યાયની સાંત્વના પાઠવી હતી. ત્યારે ધોરાજી પોલીસે એક આરોપીને બનાવ સમયે જ પકડી પાડેલ હતો અને આ ઘટનામાં બીજો આરોપી નાસી છૂટ્યો હતો. ત્યારે તેમજ ધોરાજી પોલીસે બીજા આરોપીને પકડીને આ ઘટનામાં ધોરાજી પોલીસે કુલ બે આરોપીને પકડીને પોક્સો સહિતની કલમ લગાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ વિક્રમસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.